કાલોલ તાલુકાની ઘુસર સરકારી સસ્તા અનાજની એપીએસથી જલારામ ગ્રાહક ભંડારનું એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરાના જિલ્લા ટીમ દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. કાલોલ તાલુકાની ઘુસર સરકારી સસ્તા અનાજની એફપીએસથી જલારામ ગ્રાહક ભંડાર જેઓના શોપ મેનેજર શ્રી મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ પરમારને ત્યાં એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ઘઉંના 16 કટ્ટાની વધ, ચોખાના 1 કટ્ટાની ઘટ તથા ચણા 158 કિલોગ્રામ, 3 કટ્ટાની વધ, ખાંડ 16 કટ્ટાની વધ, આમ કુલ મળીને 19 કટ્ટાની વધઘટ મળેલ છે. દુકાનદાર દ્વારા ઓનલાઈન પ્રિન્ટેડ કૂપન રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ નથી કે તેની સ્થળ પ્રત રાખવામાં આવેલ નથી તેવું પરવાનેદારે પોતે કબૂલ કર્યું છે. દુકાન કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી. 50 રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા 5-6 કિલોગ્રામ અનાજ ઓછું આપતા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ રૂપિયા વધુ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. શોપ મેનેજર દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેમજ એફપીએસના સ્થળેથી વધુ પડેલ ઘઉંના 16 કટ્ટા તથા ચણાના 158 કિલોગ્રામના 3 કઠ્ઠા અને ખાંડના 16 કિલોગ્રામના વધ, આમ કુલ 19 કટ્ટાની વધ મળેલ જથ્થાની તેની કિંમત 31,316 અંકે રૂપિયા ધી જલારામ ગ્રાહક ભંડારના શોપ મેનેજર સામે નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.